पछर मना देरा पचड़ फुकड़ कोक बोले पछर मना देरा पचड़ फुकड़ कोक बोले कुकड़ा तारी बोले
સંસ્કાર ગ્રુપ અને એમાં મધુસૂદનભાઈ વ્યાસ અને એમની કલાકારની એક એક પસંદગી તો તમે જુઓ. હા હા હા, એક એક વીણી વીણીને કલાકાર, હા કલાકારને ભેગા કરવા એટલે ડેટકા જોખવા જેવું છે. હા, બે ભેગા કરો અને આની કોરથી બે લાવો તો અહીંયા આમાંથી એક ભાગી ગયો. પણ તેમ છતાં મધુસૂદનભાઈ પોતે બહુ એક ઉમદા મજાના કલાકાર છે. સાઈડ રિધમ વગાડે છે, લગ્નગીત, દાંડિયા રાસ અને મનોરંજનના ઘણા બધા કાર્યક્રમો આપે છે. આફ્રિકા, લંડન અને દુબઈ આવા વિદેશના પ્રવાસ કેટલાય એમણે પોતે ખેડ્યા છે, અનુભવી છે. અને આજે એમના અનુભવના છત્રછાયામાં આપણે આ કાર્યક્રમનો જે આનંદ લઈ રહ્યા છીએ એ મિત્રો, હવે તમે જેની કાગ ડોળે રાહ જુઓ છો એ રુલાને વાલે તો બહુત મિલેંગે જિંદગી મેં મગર હસાને વાલા કોઈ નહીં. રુલાને વાલે તો બહુત મિલેગી જિંદગી મેં મગર હસાને વાલા કોઈ નહીં. જિસે દેખો બસ ઉજાડને ચલે હે બંધુ, યહાં બસાને વાલા કોઈ નહીં. હા, હસવું હસવું, કેમ હસવું, કેટલું હસવું, ક્યાં હસવું, એના બધા પ્રકાર છે. કોકના ઉઠામણામાં ગયા હોઈએ ને તો એમ ન કહેવાય મજા આવી, નકર મારી મારીને પાડી દે કોક. હા, અને હમણાં દક્ષાબેને જે ગીતો ગાયા કાનુડાના, એ કાનુડો, એ કાનુડો છે ને એની સામે તમે જોજો ફોટામાં, કાનુડા હાથમાં વાંસળી હોય પણ એ પગમાં આંટી હોય, એટલે એના આંટીમાં કોકદી ભરાણા તો ભૂકા કાઢી નાખે. હા, કાનુડાનું કામ એવું છે. હા, હમણાં ગણપતિ બાપાના દિવસો હાલે છે, મારા છોકરાની યાદ આવી. મારો છોકરો મને કહે, પપ્પા, મેં કહું શું થયું, મને કહે હમણાં 3 દીથી રોજ મને ગણપતિ બાપા સ્વપ્નમાં આવે છે. મેં કહું લે, સારી વાત કહેવાય ને, કાંઈક સારું માગી લે ને. મને કહે હું માગું, મેં કીધું માગી લે ના, લાંબે લાંબે કાર્યક્રમ જવા જવું પડે છે ને, કે એકાદ મારુતિ કાર માગી લે, કે મેં મારુતિ જ માગી. તો મેં કહું બાપાએ શું કીધું, એ કે મારી ઘોડે મારુતિ હોય તો ઉંદર માથે દોડા હું કામ કાઢું. હા હા, એક દીકરો છે મારે પણ ભૂકા કાઢી નાખ્યો છે ભાઈ. હા, હમણાં મારા છોકરાને આમે મોકલો, જા આમેવાળા માસી બા છે ને એમને નથી ઘેરે મહેમાન આવ્યા છે, ટીપોય લઈ આવે એમ. હવે અમારી બાજુમાં એ અમારા જેવા જ રહેતા હોય ને, અને તો જ અમને 8 દાડી સુધી રહેવા દીધા હોય. હા હા, તે આમે ટીપાઈ લેવા ગયો, તે સ્મિતાબેનને છોકરાને પૂછ્યું કે લા તાર પપ્પાએ ટીપાઈ મંગાવી છે, કે હા ટીપાઈ મંગાવી છે. એ કે બીજું કાંઈ કીધું છે, કે બીજું મારા પપ્પાએ કીધું છે કે એ ગધેડી ના પાડે પેલે માડે જજે. આ હા 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 હા, કહું છું હમણાં પરમદી એની નિશાળમાંથી કમ્પ્લેન આવી કે તમારા દીકરો લેસન બહુ કરતો નથી, એટલે મેં એને એક છોડી દીધી. હા, મને કહે પપ્પા એક મિનિટ, તમે મને માર્યો, મેં મારું ભૂકા કાઢી નાખું તું, આ તારી સ્કૂલમાંથી કમ્પ્લેન કેમ આવે? મને કહે એક મિનિટ, હું તમને પૂછ્યું એટલો જવાબ આપ. મેં કહું હું? મને કહે તમારા પપ્પા તમને મારતા? મેં કહું મારવાનું તું કે ડીબી નાખતા? મને કહે એમના પપ્પા એમને મારતા? મેં કીધું ઈએ ડીબી નાખતા. મને કહે એમના પપ્પા? મેં કીધું તારે આ બધું જાણીને કામ શું છે? એ કે મારે એ જાણવું છે કે આપણી પેઢીમાં ગુંડાગીરી ક્યારથી હાયલી આવે. આ હા 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 હા, જુઓ તો ખરા પણ આ શિક્ષણ બાળકોનું હે કેવા, પણ આ હા આ કઈ છોકરા કયું હોય કહું છું હે. પણ મિત્રો, સમયના વડફતા જેની 50-50 કેસેટો માર્કેટમાં છે, દેશ વિદેશમાં જેમના ડંકા વાગ્યા છે, હાસ્યના હિંડોળા, હાસ્યના વાવાઝોડા, હાસ્યના તરખાટ એવા આપની સમક્ષ આવે છે શ્રી વસંત પરેશ. શ્રી વસંતભાઈ આપની સમક્ષ આવે એ પહેલા આપણું મુંબઈનું એક નજરાણું એવા લોક સાહિત્ય કલાકાર અને ચારણ પુત્ર એવા શ્રી જોગીદાનભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે, એમનું જોરદાર તાલીઓથી સ્વાગત કર ભાઈ. ભાઈ હલો હલો હલો, પહેલાં તો આમંત્રણ મળ્યું આ મધુસૂદનભાઈને, આમ તો જોયેલા પણ ફોન આવ્યો ને કે મધુસૂદનભાઈ બોલું છું, એટલે મને એમ કે 55-60 વર્ષના હશે. હા, તમે જોજો લગભગ આ મોટું નામ મોટું લાગે, પણ આ તો બહુ યંગ નીકળ્યા ને મજા આવે એવા માણસ છે. ચા પીવડાવી, હજી કહે છે એકવાર પીવડાવશે. શું મજા આ છે ભાઈ, વાત કરી કાનુડાના ગીત ગાયા, અમને કાનુડાની વાત કરી. પ્રેમ રાધાકૃષ્ણ વચ્ચે જો એમનો ઘણા ગીતો અમની પાસેથી સાંભળવાના છે, તો દરિયો છે, દક્ષાબેને સરસ લોકગીત ગાયા, પણ ગમે ત્યાં કૃષ્ણનું નામ તો આવશે આવશે ને આવશે જ.
કારણ કે જગતને પ્રેમ એને શીખાયડો. અત્યારના તો ઠીક હવે પ્રેમ, કોલેજે ગયા હોય ને જીન્સ પહેરીને બે સિગરેટ પીધી હોય ને ચીચકારો કરે ને એ પ્રેમ ન કહેવાય. પણ મેં એક ભાઈને સવાલ કર્યો હતો કે કૃષ્ણ ને રાધા પ્રેમ કરે એ બરાબર છે, પણ કૃષ્ણ ને રાધા રાશે રમે તો એને શું કહેવાય? રાસલીલા કહેવાય. પણ રામ અને સીતા રાશે આપણે કલરે રમે તો એને શું કહેવાય? તે એક ભાઈ મને કે સીતારામ કેસરી. શું મજા છે કે જોક્સ નાની વાતમાં મળે તમે માં ઊંડા ઉતરો તો. હું તો મારા વાઇફ સિવાય કોઈમાં ઊંડો ઉતરતો નથી. અને એને બિચારીએ કીધું છે કે તમને ચાર પૈસા મળતા હોય તો આપણું ગમે એમ બોલવું. આજે આવું હતું એને ભેગું, પણ મેં કે ના પાડી. શરીર મોટું, એક તો મુંબઈમાં ગળદી એટલી, હવે લોકલ ટ્રેનમાં આપણે નથી ચડી શકતા, હવે 1 અને 22 કિલોનો દાગીનો નાખવો ક્યાં? એટલે બિચારું મન બહુ થાય કે મારે આવવું છે આ ને તે. બસમાં ક્યાંય બાયણે ન નીકળાય, કારણ કે બસમાં નંબર હોય 21-22. હવે 21-22માં અમારા બહેનો એકવાર નંબર આવ્યો હતો તો પતી ગયું, 23 વાળો તો ઊભો હતો એમનો. મને કે આ, મેં કીધું શું થાય બીજો હવે? મને કે એમ હાલે કાંઈ? મેં કીધું બે હા એમ તો બેહો, બીજું શું? એક તો આમ કરું, મને કે હું પહેલાં બેસી જાઉં પછી તમે બે બેસો, તમારાથી બેહાય છે. મારા વાઈફ કે કાંઈ વાંધો નહીં, અમે ઊભા થઈ ગઈ. ઊભા થઈ ગયા એટલે મને કે હવે બેસીએ અમે? હા બેસી જાઓ. હું તો બેઠો પણ હળફ દઈને બેઠી ને ઓલી બાજુ ઉડાડી દીધો નીચે. મને કે હવે ઓલો કે હવે પાછું નથી બે, હું નીચે હારો છું. એટલે આને હું કે લઈને, આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો, બાકી ઓબ્ઝર્વેશન છે, તમે માર્ક કરજો. બે બેન પણ ભેગી ન થવી જોઈએ, તમે માર્ક કરજો. ભેગી થાય એટલે પહેલો સવાલ કરશે, લે તું તો હાવ દેખાતી નથી. પાછી સાંજે ભેગી થાય તો એ જ વાત, તું તો હાવ દેખાતી નથી, તે સવારે શું એનું ભૂત હતું? ખબર નહીં બહેનોને શું મજા આવે છે. તે મારા વાઈફ હમણાં એક દી કે હાલો મારા ભેગા. મેં કીધું ક્યાં? મને કે તળાવની પારે ફરવા જાય. મેં કીધું આ કોઠી લઈને ક્યાં જાઉં? પણ લગભગ એના શરીર મુજબ એકેય વાતની ના ન પાડવો. મેં ટૂંકો વિચાર શું કર્યો, મેં કીધું ઈ બાને તળાવ જુએ ને કંઈક બુદ્ધિ ફરે. શું તમારી સમજદારી! અહીંયા બેઠેલો કોઈ કલાકાર મોટો નથી, મોટો છે મારો પ્રેક્ષક કે જે વાતને પચાવી જાણે છે. વસંત પરેશની 50 કેસેટ બહાર પડી, 50 કેસેટ વેચાણી, એ મહત્વનું નથી, પણ એ 50 કેસેટને પબ્લિકે પચાવી ને એ મહત્વનું છે. બાકી બહુ સારી વાત છે ગણપતિ દાદાની સ્થાપના, ને એની અંદર તમે એક સરસ મજાનો ભારતીય સંસ્કૃતિને છાજે એવો લોક ડાયરો રાખ્યો છે. મને હમણાં જામનગરમાં અમારે હવે ગણપતિનો ઉત્સવ શરૂ થઈ ગયા છે, પહેલાં નહોતા થતા, પણ હવે હવે હમણાં શરૂ થયા છે. ભલે જામનગરમાં 4-5 ઠેકાણે થાય છે, પણ થાય છે એ મુંબઈની હરવાર થાય છે એ ટાઈપના થાય છે, અને મારા લોકોના કાર્યક્રમે રાખે છે. હું બધું હવે ધીરે ધીરે આગળ વધ્યું છે. તો ગઈકાલે મેં કાર્યક્રમમાં વાત કરી હતી, ભાઈ વાત કરીને મને બહુ વાત ગમી. શરૂઆતમાં ગણપતિ દાદાની આખું વર્ણન કર્યું કે એનું નાક મોટું હોય કે સમાજમાં, એ બધી વાત કરી. એની સાથે સાથે હું એક વાત ઉમેરું જે ગઈકાલે મેં જામનગરની અંદર ઉમેરી. વિચાર કરજો, સિદ્ધિવિનાયક કે છે એને, ગજાનંદ કીએ કોઈ, એક ગણપતિની મૂર્તિ એવી છે, એક પગ આમ ઊંચો જ રાખ્યો છે કે કંઈ ભગતને જરૂર પડે ને હળી કાઢું, નકર ગણાય તો પલાટી છોડે એમાં મહિના કાઢી નાખે. અને બીજી એક એની ઉદારતા દાતારી એ છે કે સૌરાષ્ટ્રની અંદર 1.5 મહિના ત્યાં વરસાદ નહોતો પડ્યો, ગણેશ ચતુર્થી શરૂ થઈને વરસાદ આડે ધડ દેવા માંડ્યો. ભાઈ ભાઈ, ને શું કામ વરસાદ દે છે ખબર છે? એને ભક્તજનો ઉપર એટલી બધી લાગણી છે, વિચાર કરે છે કે નકર આ લોકો મને બુડાડશે શેમાં પાણી વગર. વિચાર તો કરો તમે. હે, તમને આપણને જો ખબર હોય કે કોઈ આપણને બુડાડી દેવાનું છે આપણે પાણી એને દઈ, પણ આવો દાતાર છે. ફરીને મારા વાઈફ ઉપર આવું, તે મેં ટૂંકો વિચાર કર્યો, મેં કીધું ઈ બાને તળાવ જુએ ને કાંઈક બુદ્ધિ ફરે તો આપણે ટાઢે પાણીએ ખહ જાય. તે તળાવની પર મારા વાઈફને લઈને આમ આગે આગે ફરતો તો મેં કીધું કોઈ જોઈ ન જાય કે આ દાગીનો આનો છે. તેમ આગે આગે ફરતો તો અહીંયા એની કોલેજની બેનપણી કોણ જાણે ક્યાંથી આવી, હાય હાય કીધું, એટલે હું તો સીધો સાઈડમાં જ વયો ગયો.
એની બેનપણી આવે એટલે આપણી માર્કેટ ગઈ. એની બેનપણીએ પહેલો જ સવાલ કર્યો એ કે લે તું તો હાવ દેખાતી એ નથી. મેં કીધું આને મોતિયો આવ્યો લાગે છે, આની વાહે ઉભાઈ ત્રણ જણા નથી દેખાતા અને આને આવડો મોટો પીસ નથી દેખાતો. પણ એની બેનપણીની એની યાર થોડી ઘણી કાંઈક વાતચીત કરીને એ દરમિયાનમાં મારા વાઇફ મારા સામું જરાક હંસા એટલે એની બેનપણીને એમ થઈ ગયું કે દાઢીવાળાને ભેગો જ લાગે છે. તેની બેનપણી વળી મારા પાસે આવીને મને વળી ગાલ ઉપર ટાપલી મારી, એકાદો ચીટીઓ ભર્યો, માથું બાથું વીખી નાખ્યું. મારા વાઇફને કે આ તારો મોટો ને, મોટો. પછી તો મેં કીધું આ મોટો નાના બધાય ઘેરે છે. પણ તે દીની એક વાત નક્કી કરી કે આ રથ બાયણે કઢાય નહીં, વર્ષમાં એકાદ વાર લઈને નીકળું રથયાત્રાને જેમ સીધો ઘરે. પણ એક મજા છે અમે દાંપત્ય જીવનની. મને હમણાં એક ભાઈએ પૂછ્યું હતું મને કે દંપતિ કોને કહેવાય, મેં કે જેમાં પતિનો દમ નીકળી જાય એને દંપ, એની બીજી વ્યાખ્યા ન હોય. હમણાં એક બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન તમારું નામ શું, મને કે દયાકુંવર. મેં કીધું આ તો કે મારી દીકરી છે નંદકુંવર. મેં કીધું આ તો કે મારો દીકરો પ્રેમકુંવર. મેં કીધું આ મૂછુંવારા તો કે એના પપ્પા મોટા સુંવર. કોઈને કાંઈ પૂછાય નહીં કહું છું. પણ આજ તો સારો પરિવાર છે, બાળકો આગળ બેઠા તો મને મજા એ આવી. બાળકોમાં તર્ક બુદ્ધિ બહુ હોય ને ખૂબ આનંદની વાત છે. બાળકો શાંત છે, જો ફરવું હોય તો ફરી લઈએ, આમ શું જમાવટ છે. હા આ બધા નિર્દોષ છે, ભગવાનનું સ્વરૂપ છે. એને એમ લાગે કે આ બધા શું આવ્યા હશે, દર ગણેશ ચતુર્થી આવે છે તો મર આવતા હોય બીજું. પણ આમાં તર્ક બુદ્ધિ બહુ હોય. હા હા, ચેતનભાઈનો દાખલો દઉં. મુંબઈની અંદર હું આવું ને કાર્યક્રમ, ક્યારેક ક્યારેક મને કે ઘરે જમવા આવજો. તો હું એકવાર ગયો ત્યાં મીરા રોડ, તો બાળક તમે જોજો આ ઓબ્ઝર્વેશન છે. તમે કોકના ઘરે જશો ને તમારે જેનું કામ હશે ને એ નહીં હોય ને તો તમે એને છોકરા રમાડવા માંડશો. તો માર્ક કરજો, કોકના ઘરે જશો ને તમારે એમ ફલાણા પાંચ લાગતા કે કાંતિભાઈને ઘેરે ગયા, પણ કાંતિભાઈ નહોતા એટલે એના છોકરાને રમાડ માંડશો, કેમ છો બાબા ફલાણું, ના ટાઈમ પાસ કરે શું બાને, કાંતિઓ આવી જાય તો મેળ પડી જાય. આ એક નિયમ છે. પણ હવે હું ચેતનભાઈને ઘેરે ગયો સોફા ઉપર બાબો બેઠેલો એટલે મેં કીધું છે પપ્પા છે, મને કે વસંત પરેશ ને, બેટા બેસી જાઓ શાંતિથી. મેં કીધું કેમ, ના વાગ્યા છે બેસી જાઓ. મેં કીધું તું કેટલામી ભણસ, મને કે તમે મારી ફી દો છો પરસે હોવાથી. મેં કેમ શાંતિ રાખો ને યાર, કીધું ના વાગ્યા છે, હમટતા નથી બે જવાનું. મને દખ્તર પડ્યું તું, મને કે અટતા નહીં હો દખ્તરને, દખ્તરને અટતા નહીં. મારા પપ્પાએ ચોખ્ખું કીધું છે વસંત પરેશને એકથી પચાસ સુધી નથી આવડતું, એટલે આટલા દેશ ફરી આવ્યો છું ને એકથી પચાસ નથી આવડતું. દખ્તર જટી લીધું ને એકથી પચાસ સુધી લખીને દીધું. મેં કીધું આ તું વાંચજે અને પપ્પા આવે એને વંચાવજે. મને કે આ એકલા રંકલ આઈડનું લેસન થઈ ગયું. હા હા મજા છે હો બાળકની આખી. પણ હાથ બેચે વચ્ચે થોડું દર્દ આવે તો ચલાવી લેજો. નાનો શાયર છું, હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એટલું હાસ્ય નકામું છે. અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે, પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો. કે જબ ખ્યાલ હી નહીં આયા, જબ ખ્યાલ હી નહીં આયા તો યાદ આયે મગર આયે કૈસે, હમે મુસ્કુરાના આતા હી નહીં, કોઈ હંસાના ચાહે તો હંસાએ કૈસે, દિલ મેં પ્યાર કા ગમ ઇતના ભરા હૈ કે અબ કોઈ રુલાના ચાહે તો રુલાએ કૈસે, બચપન ઝૂલે મેં ઝૂલા જવાની બાહો મેં અબ કોઈ ઝૂલાના ચાહે તો ઝૂલાએ કૈસે, તુમ્હારે પ્યાર સે જનાજા ભારી હો ગયા અબ કોઈ ઉઠા ના ચાહે તો ઉઠાએ કૈસે. એટલે આ તમને ફાવતી હોય તો હું તો બીજી દઉં તો બોલે ને, કે આપણી પણ ઘણું છે, કોઈ સાંભળતું નથી. પહેલી વાર કોકે તાલી પાડી દેવા દો ને. થોડાક યુવાન મિત્રો આવ્યા છે કે દિલ કા મંદિર મેરા બનાયા, મૂર્તિ કિસી ઓર કી ડાલ દી, પૂજારી મુજે બનાયા, દક્ષિણા કિસી ઓર કો ડાલ દી. પણ મને આજે આનંદી વાતનો છે. મધુસૂદનભાઈ વાત કરી કે ગણેશ ચતુર્થીમાં એક સરસ મજાનો આવો ડાયરો રાખ્યો છે સંસ્કૃતિને છાજે, નકર તો મુંબઈ છે ભાઈ, ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય તો તમે ઘંટા પૈસા વાપરી શકો. પણ આ સ્ટેજ ઉપરથી આજે સરસ બસે છે, કોઈને કલાકાર કોઈને કોઈ ઉમેરીને આવે છે. તમારી તાલી છે ને અમારું બેંક બેલેન્સ છે. હા કોઈ કલાકાર તમે જોઈ લ્યો ટાટા બિરલા જેવો નહીં લાગે, એ અમે હપ્તા ભરીને મજા કરતા હોય. અને મને એક ભાઈએ પ્રશ્ન કર્યો તો હમણાં કાંદીવલીમાં, ચેતનભાઈ બરાબર રક્ષાબંધનને દિવસે
મને કે આટલા બધા પૈસા શું કામ લ્યો છો પ્રોગ્રામના? ત્યારે મેં એને બહુ સારો જવાબ દીધો. મેં ઓડિયન્સ, મેં કીધું આ જવાબ હું તમને ઓડિયન્સની હાજરીમાં દઈશ, હું ખાનગી કંઈ રાખતો નથી, તન પત્તા ખુલ્લા રાખ્યા છે, એમાં મુંબઈ માટે તો ખાસ જરૂરી જ છે, કારણ કે મુંબઈ દ્વારા જ કલાકારને ઊભો કરે છે ને એ જ કલાકારને પાડી નાખે છે, એમાં કોઈ સવાલ નથી. મેં કીધું તમે એમને આમંત્રણ આપ્યું, માનપાન આપ્યું, ટેક્સીના પૈસા આપ્યા, ટેક્સી લેવા મોકલી, મોટર પાછી મૂકી ગઈ, સ્ટેજ ઉપર બેસી એસીમાં અડધો કલાક પોણો કલાક ઈશ્વરે જે અમને સરસ્વતીએ કલા આપી છે એ અમે રજૂ કરી, એના પૈસા લીધા જ નથી. મને કહેતા લીધા તો એના પાડો છો, સાંભળો પૈસા સુકામ લઈ છી. 70 કલાક જામનગરથી મુસાફરી કરીને આવ્યો, 70 કલાકે પાછો જઈશ. આજે છે રક્ષાબંધન, સગી 4 બહેન છે મારા કાંડે, રાખડી નથી, તમારી બેનું રાખડીઓ બાંધીને બેઠી છે, એને મારી બેનોને રડાવીને તમારી બેનોને હસાવવા આવ્યો છું, એના રૂપિયા લઉં છું. જીવનના કોઈ વ્યવહારમાં કોઈ કુટુંબમાં કલાકાર કોઈ દી સામેલ નથી થઈ શકે, એને મને એનું ઓડિયન્સ છે ને એ જ એનો પરિવાર છે મિત્રો, એટલે તમારી તાલી છે ને એ. પણ આજ આનંદી વાતનો છે, ટીવી નકર તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો છો, પણ સારું છે ટીવી નથી જોતા હોય, ટીવીમાં કોઈ એવા કાર્યક્રમ નથી આવતા જે બાળકોને સંસ્કાર આપે. વાત મારા છોકરાની કરી સારી સો તમારી સામે રાખીશ, વાત ગમે તો વધાવજો. કેવા કેવા કાર્યક્રમો આવે, ટીવીમાં કોઈ એવા કાર્યક્રમ નથી આવતા બાળકોને સંસ્કાર આપે. નિયમ તો એવો છે કે બાળકને સંસ્કાર, માતાઓ બહેનો દીકરીઓ જે આવી છે, સંસ્કાર છોકરાને પહેલવેલા માં આપે છે ઘરમાંથી. બાપો તો નોકરી કરતો હોય, એને ધંધો ધ્યાનમાં ધંધામાં હોય, સંસ્કાર બાળકને માં આપે છે. પછી બાળક સ્કૂલે જાય એટલે એને બીજા શિક્ષણ રૂપે સંસ્કાર માસ્તર આપે છે. આપણા વડીલોએ બહુ સમજીને માસ્તર શબ્દ રાખ્યો, તો માસ્તર કોને કહેવાય? જેનું માં જેટલું સ્તર છે ને એટલે માસ્તર કહેવાય છે. પણ હવે તો માસ્તર એવા થઈ ગયા છે છોકરાને કે જ્યાં બીડી લે, અને છોકરા મળદના દીકરા હરગાવીને લઈ જાય છે. શું કામ? માધ્યમ થોડુંક ટીવીએ બગાડી નાખ્યું છે. હું એમ નથી કહેતો કોઈ ટીવીમાં ખરાબ કાર્યક્રમ આવે, જા શરૂઆતમાં રામાયણ મહાભારત સિરિયલો આવતી હતી જે બાળકોને સંસ્કાર આપે, પણ અત્યારના કોઈ કાર્યક્રમ એવા નથી આવતા. જૂના જમાનામાં સરસ પિક્ચરો આવતા, આજે તમને યાદ હશે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર જોજો તમે, ભલે હીરો ગમે એવો હોય, ફાટલા તૂટલા લુગડા પહેર્યા હોય એવો હોય, પણ પિક્ચરની જે મજા છે તમે જૂના પિક્ચર, વડીલોને ખબર હશે કેવા પિક્ચર આવતા હતા, મર્યાદાવાળા, હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા, આંખને ઈશારે આખે આખા પિક્ચર પૂરા થઈ જતા હતા, અને કદાચ ભૂલમાં પણ જો હિરોઈનનો હીરો હાથ પકડે તો તરત ગીત આવતું તું છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, આટલી એક મર્યાદા હતી. અને અત્યારે તો આંચલ મૂકતા નથી, પરમાત્મા બચાવે. કાલ મુંબઈની બજારમાં નીકળો તો મને યાદ કરજો વસંત પરેશને, ખાલી ફિલ્મનું પોસ્ટર જોજો, હારામ હારો હીરો હશે, ખાલી જીન્સનું પેન્ટ પહેરાવે, આરામ પડે જો બુસ્કોટ પહેરાવતા હોય તો, અહીંયા છરા ટીંગાતા હોય ને ભાલા ટીંગાતા હોય ને, જલાકર રાખ કરવું કે નથી કરવું કાંઈ, જેમ છે એમ રહેવા દે ને બધું ભાઈ. અને પાછા હીરો બધા બોડી બિલ્ડરો, સુનિલ શેટ્ટી, ચકટેટી, રામા ટેટી, કંઈક ફાટી નીકળ્યા બધા બોડીવાળા, કારણ કે હિરોઈનને ઉપાડવાની, જ્યાંથી ઉપાડી નામ નાખે ને અહીંથી ઉપાડી નામ નાખે ને, મારા દીકરા હાબુની ગોટીની જેમ ફેરવતા હોય. આજના બાળકને સંસ્કાર નહીં આપે. પ્રત્યેક કુટુંબ, વાત મારા કુટુંબની કરું છું, વાત ગમે તો વધાવજો, પ્રત્યેક કુટુંબની અંદર બાળક 5 કલાક ટીવી જુએ છે, અને ટીવીમાં શું જુએ છે? બાળક પોતાની રમત ભૂલી ગયો તો, જેટલી પણ માતાઓ છે એમને મારી એક નમ્ર વિનંતી છે, તમે તમારા છોકરાને જમવા બોલાવજો, ના પાડશે કે તમારા ટીવી સામે દઈ જા, છોકરો જમવાનું ભૂલી ગયો છે. બાળો સ્વારો છોકરો રમવા બોલાવવા આવશે કે ના નથી આવું રમવું, મારે ટીવી જોવું છે, WWF ને આ આવો હોટી જેવો હોય તો WWFમાં બેઠો હોય. એક માધ્યમ છે ટીવીનું વિદેશનું, પણ શું કામ? અને 5 કલાકમાં બાળક ટીવીમાં જુએ છે શું? 50 વખત બળાત્કાર જુએ, ખૂન મારામારી, એ સિવાય કાંઈ જોતો નથી. 20 વર્ષનો થશે ને ત્યાં સુધીમાં લાખો વખત બળાત્કાર જોશે ને લાખો વખત મારામારી જોશે. એની પાસે તમે ડૉક્ટર કે એન્જિનિયરની અપેક્ષા રાખતા હો તો તમારી ભૂલ છે. એ રોડ ઉપર ઉપર ડોકમાં રૂમાલ બાંધીને સીટી ન વગાડતો હોય તો તમે મને કહેજો, એમાં કોઈ બેમત નથી. આ ટીવીનું એક માધ્યમ છે, કારણ કે નથી કોઈ કોઈ સંસ્કાર વગરના ગીતો. જય જય હું સારી વાત કરીશ તે વિઘ્ન આવશે, પણ ભલે આવે, કારણ કે વિઘ્ન દેવના કાર્યક્રમમાં બેઠા છે. પણ આ કોકને ભેટી લ્યો, હા હા, જે ઓલો છાયામાં બેઠો હોય ને, જો તમે જો તડકો પડશે તો કોક છાયા નીચે ગરશે, આમાં કોક ન ભીંજાતો હોય ને ભેટી લેવાય, એટલે આપણે એને લ્યો. હા મજા હશે, પણ મુંબઈનો વરસાદમાં પણ 1/2 કલાકમાં પછી ખબર નહીં પડી ક્યાં ગયો. અમારે તો 15 દીધી ગારામાં લપટી લપટીને મરી જાઓ તમે. પણ આ જે વાત કરતો હતો
ગીતોમાં કોઈ મીઠાશ નથી. જૂના જમાનામાં કેવા ગીતો આવતા હતા, ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ પહેલી મુલાકાત, આટલા સારા શબ્દો હતા. અત્યારે કોઈ પાસે શબ્દો નથી. હું તો કહું છું આવા ગીત કોણ લખે છે? પરમાત્મા બચાવે એના હાથમાંથી ઇન્ડિપેન્ડ જટી લ્યો. ભારતીય સંસ્કૃતિ ભૂલાવી દીધી. કેવા કેવા ગીતો આવ્યા, ચુમા દેન ધુંબા દેન નથી દેવું કાંઈ, બંબઈ છે ગઈ પૂના ને પૂના છે ગઈ પટણા ને પટણા છે ગઈ, શું કામ રખડા રખડ કરસ અહીંયા લોહાણા નિવાસમાં આવતું રહેવાય. લખે રાખો બસ, દેખાય પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર તે, અત્યાર સુધી શું ચીપડા દેખાતા હતા. ભારતીય સંસ્કૃતિ ભગવાનને બેડરૂમ સુધી લઈ ગયા છે. હું તો આવા ગીત સાંભળતો નથી, પણ પરમાત્માએ કાન આપ્યા છે. ક્યાં જાય, હમણાં એક ગીત મેં સાંભળ્યું હતું, ઢૂંઢો ઢૂંઢો રામા રામા, ઢૂંઢો ઢૂંઢો મેરે કુર્તે કા બટન, ઢૂંઢો રામા રામા. લે હવે ભગવાન તારા લુગડાના બટન ઢૂંઢે, બીજા કાંઈ કામ નથી. અને 90 કરોડ છે, 9 રોડ ન પડે, આખો દી લુગડા જ વીણતો હોય. ક્યાં જઈને અટકશે આ સંસ્કૃતિ? ચોલી કે પીછે ક્યાંય ખરજવા છે, ગુમડા છે તારે શું કામ છે? આખી ભારતીય સંસ્કૃતિ ભૂલાવી દીધી છે. હું તો આવા ગીત ને હમણાં ભાવનગરમાં સત્ય ઘટના છે, ભાવનગરમાં મારો કાર્યક્રમ હતો, ઇન્ટરવેલ પડ્યો, બાર રેકડીમાં પાન ખાવા ગયો, અહીંયા ગીત વાગતું હતું. આતી નહીં આતી નહીં આતી, તું કાયમ ચૂરણ લે અમારું શું કામ, લોહી પીસ બાપા. ચાલે છે ભાઈ, ટીવી વાળા જાણે ને એનું કામ જાણે, આપણે કાંઈ ઊંડું ઉતરવું નથી. પણ વાત ટીવીની વાત લીધી છે એટલે માતાઓ બહેનો મને ક્ષમા કરે, એક વાત વચ્ચે લઈ લઉં છું. ટીવીની લીધી છે એટલે વાત ગમે તો વધાવજો. એક તો આ તારા સિરિયલ કોણે બનાવી છે? હું નનકડો હતો તેદીની શરૂ થઈ છો, આનો ક્યાંય છેડો નથી આવતો. લે આમ હું જમવા બે હું તારા શરૂ થાય, મારા વાઈફ મને મુક તડકે ને તારા ને ચોટે, હપ્તા ગણતી હો 292, મેં કે તારે ક્યાં હિસાબ દેવા જાવો છો. અને તારા સિરિયલમાં પાછું શું છે કંઈ ખબર નથી પડતી. એક હપ્તો તમે ચૂકી જાઓ ને તો ખબર નથી પડતી કોણ કોની બા છે, કોણ કોની વહુ છે, કોણ કોનો દીકરો છે. આખી સિરિયલ એવી ગોટે ચડી, જેને બનાવી છે હલવાનો છે, કારણ પૂરી ક્યાં કરવી. પણ આ બેઠી બેઠી જોતી હોય, મેં કીધું તનામાં શું મજા આવે છે, મન કે હું ક્યાંક ક્યાંય બાયણે જઈ શકું છું, બેઠી બેઠી જોતી હોઉં, મારું મન ભૈરું ભૈરું જ. લે હવે એ કેવડી, એનું મન કેવડું, એ કેદી ભરાઈ રહીએ. હા હા હા, અને બહેનો જે બહેનો મને ક્ષમા કરો, કારણ કે મારે મારા પરિવારની વાત કરવી છે એટલે વાનગી એવી નવી નવી બનાવે પરમાત્મા બચાવે, કોણ જાણે ક્યાંથી શીખી આવે છે. નવી વાનગી બનાવે એનો પહેલો પ્રયોગ એના પતિ ઉપર કરે કે આને પચી જાય પછી કૂતરાને નાખી. મારા વાઈફે હમણાં ચોકલેટ બનાવી, મેં કીધું ચોકલેટ કોઈ દી ઘરે બનાવાય? ચોકલેટ બનાવી પણ આખું કુટુંબ ભેગું થયું, છીબામાંથી ઉખડે નહીં. મારા કાકાને ચોકલેટ બહુ ભાવે, ઊભે પગે થઈ ગયા, લેંઘો ફાટી ગયો, ચોકલેટ ન ઉખડે. તમારા હમ હાંજના છીબા ચાટીને મૂકી દીધી એમને. મેં કીધું તું ઘરમાં આવા બગાડ શું કામ કરે, હું પ્રોગ્રામમાંથી કેવી રીતે પૈસા લઈ આવતો, હું તને શું કહેવો પડે. મને કે ના, હું ઘરે બેઠી બેઠી મન છે ને મન બહુ થાય, એને પાછું મન થાય બધું બનાવવાનું, મારે બનાવવાનું. અમારે પાછી નાનો પડે ને કે મોઢું ચડાવે, એક તો મોઢું મોટું એ પાછું ચડે. હું લગભગ મને ડૉક્ટરે કીધું છે મને કે આનું મન તમારે તોડવું નહીં, આ કાંઈ બહુ લાંબુ નહીં કાઢે. તન ડૉક્ટર એમને કાઢી ગયા, અડીખમ આયલી આવે છે એમને. હમણાં મને કે હું બેંકમાં નોકરી કરું છું, મને કે બેંકેથી આવો તો ચારો લઈને બદામ પિસ્તા લેતા આવજો. મેં કીધું ભાઈ સાહેબ તું ઘરમાં કાંઈ ખોખીડો ન કરજો. મને કે ના, મારી બાનો જન્મદિવસ છે ને પેંડા બનાવવા છે. મેં કીધું બજારમાંથી 5 કિલો લઈ આવી દઈશ, તું રહેવા દેજે, કારણ કે તારી ચામડા તોડ ચોકલેટ હજી રખડે જ મારા ઘરમાં. મન કે ના, હું પેંડા પોચા બનાવું ને મારી બા ચાવી શકે. મેં કીધું પેંડા પોચા જોઈ તારી બા શું ગાયે ચાવી શકે. મન કે ના, બધા મોઢું ઓલું કર્યું એટલે હરગાવ્યા ચારો લઈને બદામ પિસ્તા. મેં મોર બનાવતી હોય ગમે તેમ તો અર્ધાંગીની ખરીને ચારો લઈને બદામ પિસ્તા દીધા ને બેંકેથી સાંજે આવ્યો તો ગેસ ઉપરથી પેંડાની રબડી ઉતારીને ઓલાવેડામાંથી ઓલાવેડામાં રખડે પડ્યો. મેં કીધું આ કોકને દજાડી દેશે. મેં કીધું શું કરસ, મન કે પેંડા જામતા નથી. આ જો કીધું કે રબડી શબ્દ હમણાં છાપે ચડી ગયો છો. હા, વડીલ છે ને ખબર છે, કૃષ્ણ ભગવાનનું સાચું નામ લાલો હતું. યાદવ કુળમાં જૈનમાં તો ગાયોનો ગોવાળિયો કહેવાતો, ગાયોને ઘાસ ખવડાવતો, બદલામાં દૂધ લેતો. આ દેશ 50 વર્ષની આઝાદી ઉજવે છે ત્યારે યાદવ કુળમાં એક લાલુ જૈનમો છે, એ ગાયનું ઘાસ ખાઈ જાય છે ને ડાયરેક્ટ રબડી આપે છે.
પણ આને તો હું કઈ મનમાં રબડીને તપેલીને ઓલા વાયડામાંથી ઓલા વાયડામાં રખડે. મેં કીધું શું કરસ મન કે પેંડા જામતા નથી. હવે હલવાયો ને મને મને ખબર પડે પેંડા કેમ જામે. તે મારી બાજુમાં હંતોક મારી એ જ અહીંયા ગઈ કે હા એમાં એવું છે કે હું વાત મારા વાઈફની કરું છું ને, 20 ઇંચ સુધી તો પલરે નહીં મારા વાઈફ. 20 ઇંચ એટલે એને અનુલક્ષીને વરસાદ આવે છે. આ બસ જ્યાં દરેડો થાય અહીંયાથી હગે વગે થઈ જાવ, બાકી બધા બેઠા રહ્યો. કારણ કે મુંજાવમાં અમારો વારો આવશે. એક તો સીધું હાર્મોનિયમ ઉપર આવે એવું જ મને લાગે છે. હા બસ હવે જરા જરા માગા પાછા થઈને બેસી જાઓ, કારણ કે વરસાદ એ જરૂરી છે, હસવું જરૂરી છે, બધું ભેગું છે. આ તમારે વિડીયોમાં કંઈ પ્લાસ્ટિકનું ઢાંકવું ઢાંકી લેજો, પછી આવો અત્યાર સુધી ઉતાર્યું એ લોંધો થઈ જાય નહીં. એનો ફોટો લઈએ છે. હા એ કહેજો, હું તો આમ હું હરકો થતો હતો, મને એમ કે મારો લ્યો છો. હા એ લઈ લ્યો એટલે ચંદ્રમાં હોરું પાણી આવે છે. જો પણ એ કેવું આ એકલા આમ ગણપતિની હુંડ જેવું થઈ ગયું છે. તમે ઉપર જુઓ છે ને. પણ મજા એક ઈ છે, બાજુવાળાને પૂછવા કે હંતોકબેન ને કે પેંડા જામતા નથી. એટલે હંતોકમાં કેટલી નથી ખબર પડતી, ફ્રીજમાં મૂકો હમણાં જામી જાય. 1.5 કલાક રાખ્યા ફ્રીજમાં ન જાય, એમાં વરી તપેલું લઈને આમથી આમ રખડેતી. તમારા જેવા કોઈ ખારા માણસે સલાહ દીધી કે વસંતભાઈ આમ હેરાન થાવ છો, કથરોટમાં પાણી લ્યો એમાં તપેલી મૂકો અગાશીમાં રાખો હમણાં જામી જાય. તે બેંકમાંથી મેં અડધા દીની રજા લીધી, લુંગી પહેરીને કારણ વગરનો અગાશીમાં ચડ્યો, એ કથરોટમાં પાણી ને એમાં પેંડાની રબડીની તપેલી. 3 કલાકમાં હું જામી ગયો, પેંડા ન જાય એમાં. ને અગાશીમાં બેઠો બેઠો રોયો. મેં કીધું મેં આનું શું બગાડ્યું છે, ત્યાં મારી વાહે પડી ગઈ છે. અને આ મોંઘા પાનની ચારોલીને બદામ પિસ્તાને બધું નાખ્યું હોય ને તો ફેંકી દેતા જીવ ન હાલે. આખું તપેલું ઘરમાં લઈ આવ્યો. બીજે દી હવારે ઉઠી આખા કુટુંબે અમે રકાબી ભરી ભરીને પેંડા પીધા. જેને જેટલા ભાઈવા એટલા પીધા. 6 રકાબી તેની બાને પીવડાવ્યા. જન્મદિવસ છે ને, મેં કીધું પોચા નહીં તો ઉતરી જાય નીકળી જાય એવા. અને આ તો પાછું બુદ્ધિનું મારા જેવું તો ફરી હંતોકમાં ઘેરે તો જોજો, બેનો કંઈક વાનગી બનાવશે ને આડોશ પાડોશમાં વાધુકા થતા બહુ જશે. હંતોકમાં ઘેરે ઉપડી આવડો અંબોળો લઈને આમ આમ કરતી કે મારે ઘેરે આવજો પેંડા બનાવ્યા પેંડા ખાવા. હવે આગલે દી આપણે હંતોકમાં પૂછવા ગયા હોય કે પેંડા જામતા નથી એ આપણા ઘરે ખાવા આવે. હંતોકમાં કે મારે પેંડા ખાવાની બાધા છે. મારા વાઈફ કે ખાવાની બાધા છે ને, આ તો પીવા એવા છે. કોકની બાધા ગોટે ચડાવી દઈએ. પણ તે દીનું મારા ઘરમાં એક એવું હોક થઈ ગયું છે, આજે તમે મારે ઘેરે આવીને એમ કહો કે પેંડા બનાવ્યા છે એટલે મારો છોકરો રકાબી લઈને દોડે. કારણ કે એક તો બિચારે પહેલી વાર ચાય ખાની એ રકાબીમાં, એટલે એને એમ કે પેંડા એટલે પ્રવાહિત થતું હોય છે. પણ આ બિચારી બધ ઓમ કોઈને નડે નહીં, એવું બિચારી બેઠી હોય. હમણાં મારી ઘેર મહેમાન આવ્યા તે એની માં ગામમાં જ છે, એટલે હું પૂછું તારી માનિયા જાઉં છે કે હાડી લેવી છે, તો કે મારી બાનિયા જાઉં છે. આમ કરીને 25-30 હાડી બચાવી છે આપણે. તમે જોજો પત્નીને એની માનિયા જવાની વાત આવશે ને ભારે ભારે આનંદ થાય. હો તે એની માનિયા ગઈને પાછળથી મહેમાન આવ્યા. કાઠિયાવાડની સંસ્કૃતિ છે, મહેમાન આવે એટલે આગતા સ્વાગતા કરવી જોઈએ. મેં ચા બનાવ્યો પણ ગમે એમ થયો ચા એવો ખારો દૂધાટ થઈ ગયો, મહેમાન થૂ થૂ કહીને ઊભા થઈ ગયા. મને કહેલા ન બનાવતા આવડતો હોય તો ન બનાવતો હતો. મહેમાન તો વયા ગયા પછી મેં રહોડામાં જોયું ને તો ખાનની બૈણી ઉપર મીઠાનું લેબલ ચોંટાડ્યું હતું. મીઠાની બૈણી ઉપર ખાનનું લેબલ ચોંટાડ્યું હતું. હાંજી આવી ને મેં તો એવી ઘઘલાવી હો. મેં કીધું આવા ધંધા શું કામ કરશ ઘરમાં બેઠી બેઠી. મને કે શું છે, મેં કીધું આ ખાનની બૈણી ઉપર મીઠાનું લેબલ ને આવું આવું શું કામ કરશ. મને કે કીડી ન ચડે ને. હવે કીડી શું વાંચીને ચડવાની છે. આવી રીતે આપણું લોહી પીએ. પણ આ તો હું અહીંથી તમે બોલું ને તમે સાંભળો, બાકી ઓબ્ઝર્વેશન કરજો, તમે માર્ક કરજો. જોક નાની બારગામ ક્યાંક જશો ને બૈરું કાંઈક કાંઈક મગાવશે, હાડી લેતા આવજો ને પંજાબી લેતા આવજો ને હું લેતો જાઉં. આપણને એમ થાય એનું બિચારીનું કોણ, બધા પૈણે લાવો દાંત કાઢે જઈ. આમ તો કાંઈ ખબર નથી કોણ કોને આશરે પડ્યું છે, પણ ગોઠવાઈ ગયું છે બધું. પણ આ બધું પુરુષોના ભાગે આવ્યું. તમે હેમરું કોઈ દી બૈરું બારગામ જતું ને કોઈ ભાઈડાએ કીધું મારા તું નાવાને ચટાપટા ચડી લેતા આવજો. પણ આને બિચારે મન બહુ. તો મને વાત તો તમે પરિવાર જેવો ડાયરો છે, પેટ છૂટી વાત કહી દો લ્યો ને. હમણાં મન કે પોરબંદર જવું છે. મેં કીધું તું રહેવા દેજો,
મને કે ના ગાંધીજી આશ્રમ જોવા જાવ, કીર્તિ મંદિર છે ને. મેં કીધું પગે લાગુ ભાઈ, ગાંધીજી ના પાડી ગયા છે, આને ન લઈ આવજો. મને કે કા અમને મન ન થાય ને પાછું મન થાય. એક દી રવિવાર તો મેં કીધું મર જોયા આવતી હોય તો હું તૈયાર થઈ ગયો એટલે તરત જ પહેલો સવાલ મને કર્યો. મને કે જોજો તમારા પરિવારમાં આવું થતું હશે, વાત ગમે તો જ વધાવજો. હું તૈયાર થઈ ગયો એટલે પહેલો પ્રશ્ન કર્યો કઈ સાડી પહેરું. એટલે આપણે સારું લગાડવા માટે મેં કીધું એક કામ કર, તારી બાએ હમણાં બિલ્લુ અપાવી ને એ પહેર સરસ લાગશે. મને કે એમાં ફોલ નથી ને, હવે મને ખબર છે શેમાં ફોલ છે ને શેમાં નથી. તારા ભેગો પૈણો તે દીનો બધો રોલ થઈ ગયો છે મારો તેમનો. તો મેં કીધું ક્રીમ કલરની પહેર. મને કે ક્રીમ કલરની તો થાય ને, ગઈ વખતે પાર્ટીમાં પહેરી હતી. લે હવે આને રિપીટ થાય, એક ને એક લુગડા 12 વર્ષ થયા રિપીટ થઈ રાખે છે એમનો. મને કે પીળી પહેરું સરસ લાગશે. મેં કીધું ભાઈ સાહેબ પગે લાગુ પીળી ન પહેરજો. મને કે ના પીળી સરસ લાગશે, એમાં કટોરી વાળું બ્લાઉઝ એ છે ને સરસ લાગશે. ના પાડી તો પીળી, આમ તો એને નક્કી તો કર્યું જોયો પીળી પહેરવી છે. અમથું અમથું આપણું લોહી પીએ, પીળી હાડી તો હવારથી કાઢી રાખ્યો એને. ના પાડી તો પીળી હાડી પહેરી. અમે બે કીર્તિ મંદિર જોવા ગયા. અમે બે મંદિર જોતા, તમે કોક દી જાજો મંદિરમાં પીળા થાંભલા છે. એક ભાઈ આને ટેકો દઈને ઉભા હતા, તે ઓલાનો હાથ લીધો. મેં કીધું થાંભલો નથી મારી વહુ છે. મન કે તું સાચું કહેતો તો પીડી ન પહેરી હોત તો સારું હતું. તું ક્યાં? મેં કીધું મારું માનસ હવે શાંતિ, અમારે ક્યાંય બાયણે ન લઈ જવાય આને. હા હા ગમે અહીંયા મોકલો ને જોખમ ઊભા કરી દઈએ. હમણાં ફિલ્મની ટિકિટ લઈ આવી હતી અમારા બેની. મન કે હું લઈ આવું. મેં તું લઈ આવું ભાઈ સાહેબ, પોણા છે હું તો ટોકી દઉં પર પહોંચી ગયું. મને બીક શું? મેં કીધું કોકને વરામણનું મારી લઈએ, શરીર મોટું હોય. રંગીલા પિક્ચર હતું, પોણા છે હું તો પહોંચી ગયો. આમ ટિકિટ લઈને ઊભી હતી, કાળા બજારીઓ ન ઊભો હોય એમ. મન કે લીધી. મેં કીધું રાખી દે. શું લીધી? મેં કીધું તને આવડી ટિકિટ લેતા. મને કે એમાં શું? બધી કોલેજની છોકરીઓ કહેતી હતી કોર્નર આપો કોર્નર આપો. તો મેં કીધું બે કોર્નર આપો. હવે મેં કીધું આપણે છોકરા મોટા થયા, કોર્નર ફોર્નર એવું ન બોલાય. મને કે હાલને મોડું થઈ ગયું છે, માથાકૂટ નહીં. અમે બે બાલ્કનીમાં ગયા, તમારા સો મારો નંબર આ બાજુ, એનો નંબર આ બાજુ. ઓલા એ બે કોર્નર દીધી હતી, કારણ કે બુકિંગ ક્લાર્ક ને એમ થયું આના ભેગું કોણ બેસે. મારા તો નસીબ એવા ફૂટેલા, મારો જે નંબર હતો અહીંયા એક બેનનો નંબર હતો. મને એમ કે જો બેન એકલા હોય ને તો મારા વાઇફને બોલાવી લઉં, કોઈ ખરાબ ઈરાદો નહીં. એટલે મેં વળી સીધી રીતે ઓલા બેનને રિક્વેસ્ટ કરી. મેં કીધું બેન એકલા છો? મને કે લાફો ખાવો છો? મેં કીધું બેન કહું છું પછી લાફો શું કામ? તો એ બેન મને કે એકલા છો કેસ, પછી બેન શું કામ કેસ? મેં ફિલ્મ નું જોયું, એકલો આવતો રહ્યો. એને કોના ભેગું જોયું પરમાત્માને ખબર, પણ ફિલ્મ મુકાવી દી આપણને. પણ આજે સારો પરિવાર છે, એક બે ફરમાઈશ કરી છે અમારા મધુભાઈ એને પણ સમયની સાથે. જેમ જેમ વાત આવતી જાય, આજ સારો પરિવાર છે એટલે વાત કહી દઉં. વાત સમજાઈ જશે ને તો બહુ મજા આવશે. હા એમ આવી જાઓ, અમે વડીલ બેઠા હોય ને તો કલાકારને વાત ઉગે. જોકે બાળકો વડીલ જેવા છો, એમ એકદમ ગંભીર થઈને સાંભળે છે, સમજે છે કે આ બધા પીરિયડમાંથી આપણે નીકળવાનું છે. એટલે હું ખાસ બાળકોના સૂચના દઉં છું કે બાવા થઈ જાજો પણ આ ધંધો ન કરજો. પણ મજા છે. હવે સમજદાર વર્ગ છે એટલે જો વાત સમજાય છે, મારી ફરમાઈશ છે ભેગી પૂરી કરી દઉં. આજથી 12 વર્ષ પહેલાં મારા લગ્નનું માગું આવ્યું હતું. હગાવાલાએ ના પાડ્યો કે આવડું મોટું જોખમ ઘરમાં ગાલમાં. અને મને વરી એમ થયું કે પહેલી જ વાર માગું આવ્યું છે ને ક્યાં હાથ પાછો ઠેલવો. હગાવાલામાં બહુ ફરક છે. તમારે ઘરે પ્રસંગ હોય, કંકોત્રી વાંચીને તમારે ઘરે આવે અને હગા કહેવાય, પણ મનમાં એમ વિચાર કરે કે પોસ્ટને લીધે કંકોત્રી ગુમ થઈ ગઈ લાગે છે, બાકી લેખા વગર નો રહીએ, વગર કંકોત્રી આવે ને એને વાલા કહેવાયો. હગાવાલામાં આટલો ફરક. પણ મારે તો હગાય નંબરે ને વાલાય નંબરે. હગી બેનું એ ના પાડી કે બાપા અમે તારી જાનમાં ન આવીએ, તારી વહુ આવી બાજરાની ગુણી જેવી ફરતી હોય ને ભૂંડા લાગી હો. બધાએ ના પાડી, પણ હવે મિત્ર મંડળ છે એટલે મારે વાત કરવી, સમજાઈ જશે બહુ મજા આવશે. બધાએ ના પાડી પણ મારા 25 મિત્રોએ કીધું એ કે તે અમને પૈણ આવ્યો છે, અમે તને મૂકીએ નહીં. તમે જોજો લગ્નમાં મિત્રોને કુંજળ શું હોવા દો છે. વરરાજાને પહેલાં તૈયાર થઈ ગયા હોય, ચાલો હવે ચાલે ક્યાં, ઓલો પતવા ઊભો થયો છે. પણ મિત્રો બહુ ઉમંગ હોય. 25 મિત્રો આવ્યા મારી જાનમાં હો. જોકે મારા સસરાવાળાએ મંડપ બહુ મોટો નાખ્યો હતો, 18 થાંભલી વાળો.
મેં કીધું આવડો મોટો મંડપ મન કે કન્યાના પ્રમાણમાં તો જોઈ ને. મારા માટે બાજોટ રાખ્યો હતો, બાજુમાં છ પાયાવાળી પાટ રાખી હતી. તો જાનૈયાઓ ને બિચારાને એમ કે પાંટ અમારા માટે છે. જાનૈયા પાટ ઉપર બેસી ગયા. બ્રાહ્મણ કે ઊભા થા, કેમ? કે કન્યા માટે છે. આવડી મોટી આ એલી આવે જો. આપણી સંસ્કૃતિ છે ભારતની, દીકરી 18 વર્ષની થાય ઘરમાંથી 50 વખત ઘરનો ઉમરો ઠેકે, પણ એના લગ્ન લેવાઈ જાય ને એટલે એના પગમાં બેડી લાગી જાય, પછી પરેવડા જેવી થઈ જાય. પછી એને લગ્નના માંડવા સુધી આવવું હોય ને તો 4 બેનપણીનો હથવારો હોય ને તો માંડવા સુધી આવ્યો. મારા વાઈફને લઈને 4 બેનપણી આવતી હતી, તમે જુઓ ને તેવું લાગે એ 4 બેનપણીને લઈને હેલી આવે છો. તમે નીરખીને જુઓ ને તો 4-5 કીડીયું ભેગી થઈને હાકરનો ગાંગડો લઈ આવતી હોય ને. અને મંડપમાં ગઈરી તો ડેકોરેશન ધૂજવા માંડ્યા. છોકરા હે હે કરીને કુંડાળે ભરી ગયા કે આવડું મોટું શું આવ્યું આ. નાના માપના તો ઘર ચોરાઈ ન હોય ને, ધર્મથી કાંઈક ચંદરવો વીંટો તો એમ વીંટી થયો. અને મારી બાજુમાં 6 પાયાવાળી પાટ હતી, એના ઉપર હરાફ દઈને બેઠીને 2 પાયા ગાલી દીધા જમીનમાં. ભાઈબંધ વાંહેથી કોણિયું ભરાવા માંડ્યા, વસલા ઊભો થઈ ગયા. ને હવે ક્યાં ઊભો થઈ જાય? બ્રાહ્મણે ગાંઠ વાર દીધી, ભેગા થઈને હલવાયો ને હવે કયો જ ઊભો થઈ જાય. વૈશાખ મહિનામાં બપોરના 12:30 વાગે મારા લગ્ન હતા. ઉપર સૂરજનારાયણ તપે, બાજુમાં આ તપે. અને આને પાછી સલાહ બહુ દે બેનપણીએ, કોકે સલાહ દીધી હશે બ્યુટી પાર્લરમાં જવાય. હવે આવડો મોટો પીસ પહેલી વાર બ્યુટી પાર્લરમાં આવ્યો હશે, પછી ઓલા મૂકે બેન. પરમાત્મા જાણે શું કર્યું હોય, ભગવાનને ખબર, કપાર બપાર હોજાડી દીધું તું. તે મેં કીધું આવડું મોટું કપાર, મને કે આઈબ્રો આઈબ્રો. હવે આ ડબરા જેવડું મોઢું એમાં પાછું આઈબ્રો, ને મોઢું મોટું એટલે પાવડરે હારી પઠે ચોઈપડો હોય, હવે પીછાથી ચોઈપડો હોય તોય પરમાત્માને ખબર. તે તડકો પડ્યો ને તે મારા વાઈફને મોઢા ઉપરથી પાવડર બધો હુકાણો તો તૈડિયા પડી ગયા. હવે એનું મોઢું આ બાજુ તો મને તો દેખાય નહીં. ચાલુ લગ્નમાં એક ભાઈબંધ આવ્યો મારી પાસે, મને કે વસંત, મેં કીધું બોલ. મન કે તારી વહુનું મોઢું મેસુબમાં જારી પડ્યું એવું છે. હવે તું મારી જાનમાં આવ્યો છો કે જીવ બારવા આવ્યો છો? મેં કીધું અમને નહીં ખબર પડતી હોય જારી જવું છે કે મેસુબ જવું છે. જે મારા બેનની લ પાલતી હતી એમાં બ્રાહ્મણે જવતલનો વાટકો મૂક્યો કે 2 જણા ચપટી ભેગામાં નાખીને સ્વાહા બોલજો. કીધા ભેગું મારા વાઈફે આ ચપટો ભેરો, સ્વાહા ભડકો થાય સીધો અંદરો. ગમે એમ હોય બ્રાહ્મણ મારા વાઈફથી બી ગયો હોય તોય પરમાત્માને ખબર. તે મારા વાઈફને કાંઈ ન કીધું બ્રાહ્મણે, મને હર વ્યક્તિ કાનમાં કીધું. બેનને કયો ચપટી ચપટી જવતલ નાખે, ચપટી ચપટી. મેં કીધું આ એની ચપટી જ છે, આ જો દોથો ભરશે ને તો તારે જવતલના બાચકા મગાવવા પડશે અહીંયા. પછી કાંઈ બોલ્યો ને, મોટું તગારું ભરીને રાખી દીધું હોય કે મર નાખતી હોય છું. એ ફેરા ફરવા અમે 2 ઊભા થયા. હું તો બરાબર ઊભો થયો, પણ મારા વાઈફ ઊભા થયા. ધર્મથી કોઈ ગોલ્ડન સર્કસનો તંબુ ઊભો થાય એમ ઊભી થયો. ને બ્રાહ્મણ બધાને આઘા કાઢે, આઘારે જો આઘારે જો, કારણ કે આમાં કોકના પગ બગ કચરાઈ જાય તો લગ્ન ટાણે બીજા કામ નીકળી પડે એમથી એમ થા. ને આમ જ્યાં પહેલો ફેરો શરૂ કર્યો એટલે બ્રાહ્મણે કીધું મારા વાઈફને, બેન માણેક થમને પગ અડાડજો. પણ માણેક થમને જે ઉડાડ્યો છે મારા વાઈફે, મંડપની બાયણે ઉડાડી દીધો હંચોડો. બ્રાહ્મણ બિચારો હળી કાઢ તો લઈ આવ્યો, એ કે માણેક થમ જેવડો તો આનો અંગૂઠો છે પગનો. પછી બીજા ફેરામાં એમ બ્રાહ્મણે માણેક તમનું કાંઈ કીધું જ નહીં કે 2 જણા માણેક તન ખાઈ લેજો, પણ આને ન અડજો મહેરબાની કરીને. મેં તો એક અદ્ભુત લગ્ન કર્યા હતા હો એની. ક્યાં વાત, આ ભાઈ વિડીયો શૂટિંગ કરે છે ને, અમારે વિડીયો શૂટિંગ હતું હાવ કાંઈ જેમ તેમ લગ્ન નહોતા કર્યા. ત્રીજા ફેરામાં વિડીયો શૂટર આવ્યો ચાલુ ફેરામાં. હરવેકથી મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે તમે એકે બાજુથી આવતા જ નથી, એટલે વિડીયોના પૈસા મેં દીધા છે ને હું ક્યાંથી આવતો નથી. મેં કીધું ઓટા ઉપર ચડી જાય, વંડી ઉપર ચડી જાય, ગમે ત્યાંથી આપણો સીન લઈ લઈએ, મારા લગ્ન છે. મને કે વંડી ઉપર એ ચડ્યો, પણ એક તો તારા વાઈફનું મોઢું મોટું, માથેથી આવડો ફેશનેબલ હુંડલા જેવડો અંબોળો લીધો છે, તારું મોઢું તો ક્યાંથી આવતું જ નથી. મેં કીધું એક કામ કર, છેલ્લા ફેરામાં કન્યા આગળ થશે. આપણી સંસ્કૃતિ એમ કહે છે છેલ્લો ફેરો એટલે મોક્ષનો ફેરો, એ વખતે કન્યા આગળ થાય. મને તો તે જ મોક્ષ મળી ગયો હતો. તે આતે 4 ફેરા પૂરા થયા, હજી 4થો ફેરો હાલતો હતો. સ્વાહા સ્વાહા કરીને ઓલા જવતલ ઉલાયરા હતા એના ભડકાથી, એની ગરમી, ઉપરથી સૂરજનારાયણની ગરમી. મારા વાઈફને મોઢા ઉપરથી મેકઅપ બધો ઓગરો, રેગાડા માંડ્યા ઉતરવા, કારણ કે કપાર મોટું એટલે આખા ગામની બાયડી ઉચાંદલા કરી ગઈ હતી. અડધું બાચકું તો ચોખા ચોઈટા હશે કપારમાં, એ કંકુન બધું એકારે રેગાડા માંડ્યા ઉતરવા. એમાં કાંઈક હલકા માયેલું ઘરચોરું હતું, એમાંથી કલર જાય. ધર્મથી કોક રણચંડી જેવું રૂપ થઈ ગયું.
અમુક માણસો તો જાનમાંથી જયમાં વગર વ્યા ગયા, નો કોઈ વધાવા દીધા, એ કે આમાં શું દે, એ કે શું. એ માંડ વિધિ પૂરી કરી પછી એક વિધિ આવે છે કંસાર પીરસવાની. હવે અમારે તે કે વાતનો સાર જ નહોતો, પછી હવે કંસાર દઈએ તોય શું, ન દઈએ તોય શું. હું તો વિધિ ખાતર બેઠો, એક ભાઈ અડધું બટકું મને મોનથાન દીધું, ઓટકાર ખાવા માંડ્યો, બાકી જે કાંઈ હોય બાજુમાં. મારા કાકાજી સસરા આમ બુંદીનો લાડુ દેખાડે ને મારા વાઈફ ધર્માદા પેટી જેવું મોઢું ખોલ્યો, સીધું અંદર. થોડીક વારમાં તો 18 બટકા ઉલારી ગયો. હા, પછી તો માણસો આગેથી ઘા કરીને વયા જતા. પણ આ વિધિ પૈતા પછી એક વિધિ આવે છે પૈ સિંચવાની. પૈ સિંચવી એટલે વરરાજા જે મોટર લઈને આવ્યો હોય, જે બસ લઈને આવ્યો હોય, એના પૈડા નીચે નાળિયેર મૂકવાનું ને નાળિયેરના ભાંગીને ભૂકા થાય એટલે કન્યાને ખોળામાં દેવાના વિદાય વખતે, એવી એક આપણી સંસ્કૃતિ છે. આ નાળિયેરના બટકા શું કામ ખોળામાં દેવામાં આવે છે એ મારા સિવાય કોઈને ખબર નથી, કારણ કે સમાજના સંબંધો એ ટાઈપના છે. બહેનો મને ક્ષમા કરે, ઘણી બધી વાતો કરી બહેનોની, પણ દીકરી તો અદ્ભુત પાત્ર છે. મારે જે વાત કરવી છે, ગયા વર્ષે અમેરિકાની અંદર આપણા ગુજરાતી બહેન દીકરીઓની વચ્ચે જે વાત કરી, અને મને મને ફરમાઈશો એ બે બહેનો કરી ગયા હતા, પણ નાળિયેરના બટકા શું કામ ખોળામાં દેવામાં આવે છે એક નાનકડું ઓબ્ઝર્વેશન છે. નાનો કલાકાર છું, વાત ગમે તો તમારી, ન ગમે તો મારી. અદ્ભુત સંબંધ છે સમાજમાં, દીકરો અને માં, દીકરી અને બાપ. દીકરો જરાક ઉધરસ ખાય ને તો માં એમ કહેશે દીકરા ઉધરસ થઈ લાગે, જ આજ નિશાળે ન જાજે. દીકરો માં ને બહુ વાલો હોય. દીકરી બાપનું પાત્ર છે, સમર્પણનું પાત્ર છે. દીકરી જેટલો ત્યાગ દુનિયામાં કોઈ નહીં કરી શક્યો, જેટલા પરણેલા છે ને એને મારી ચેલેન્જ છે, તમારા સસરાને ઘરે જાજો કોક દી. આપણે આપણા સસરાને ઘરે જઈને 5 દી ન ફાવ્યો, સસરા પ્રેમ ચોપડા જેવા આંટા મારતા હોય ને મજા જ ન આવે. પણ દીકરી તો અદ્ભુત પાત્ર. વિચાર તો કરો, ભારતની એક 18 વર્ષની દીકરી એક જ રાતની અંદર ભાઈ બેન માં બાપ સખી સહેલી તમામે તમામનો પ્રેમ છોડી અને સવારે સાસરિયામાં સાકરની જેમ ભળી જાય ને, આ ત્યાગ એકમાત્ર દીકરી કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કરી શકે. દીકરી આવું પાત્ર છે. તમે પ્રત્યેક પરિવારમાં જોઈ લેજો, દીકરી છે ને એ બાપનું પાત્ર છે. બાપને બહુ વાલી હશે. આ મારી સામે જ બેઠા જુઓ, દીકરાને બહુ ઓછા ખોરામાં બેહાર્યો બાપ. દીકરી સમર્પણ, દીકરી બાપને અદ્ભુત વાલી, ગમે એવી દીકરી હોય ને, કારણ કે બાપ છે ને એને દીકરીને વાલ એટલા માટે હોય કે આડા હાથ દે ને એને દીકરી કહેવાય. દીકરી કોઈ દી બાપ પાસે માગશે નહીં. દીકરા આમ તો ઘણા તો રિવાજ છે આપણામાં, વાત ગમે તો વધાવજો વડીલો, આપણામાં રિવાજ છે કે દીકરો આવે એટલે થારી વગાડે. હું તો કહું છું બંધ કરી દેજો થારી વગાડવાનું, પરમાત્મા પાસે દીકરી માગજો. મેં ઘણા દીકરા જોયા છે, હવારના પોરમાં ચા પીધા પહેલાં એના જામીન ગોતવા જવા પડે. એના કરતાં પરમાત્માને કહેજો એક દીકરી આપે. દીકરી લક્ષ્મીનું પાત્ર છે. એ બાપને બહુ વાલી હોય, શું કામ હાંજના થાયકો પાયકો બાપ ઘરે આવે ને તો દીકરી પૂછે કે બાપુજી કેમ ઉદાસ દેખાવો છો, બાપુજી કંઈક ચિંતામાં છો, બાપુજી તમારું માથું દુખે છે, બાપુજી માથું દબાવી દઉં. દીકરો એમ કહે છે બાપુજી ઘરચી દબાવી દઉં, કારણ કે દીકરો માનું પાત્ર છે. એ ખાલી માને વાલો લાગશે, દીકરી બાપનું પાત્ર છે. ને આવી દીકરીને જે વડાવી હોય ને ત્યારે ગમે એવો ચમરબંધી બાપ હોય, મૂછને તાવ દેતો હોય, બાપને રોવાનું જિંદગીમાં એકટાણું આવે, દીકરી વિદાય. દીકરી વિદાય તાણે બાપ ભાંગીને ભૂકો થઈ જાય. એક વિદાયનો પ્રસંગ કહું, વાત ગમે તો તમારી. મારે જે વાત કરવી છે, નાળિયેરના બટકા સુકામ ખોડામાં દેવામાં આવે છે, અઢળક સંપત્તિ દીકરીને આપી છે. વિદાય વખતે બાપ ખરી ગયેલા વડલા જેવો ઊભો છે. દીકરી બધાને મળે છે, તમે જો કાકા મામા માસી મોટી બેનપણી સહેલી બધાને, બાપને સૌથી છેલ્લે રાખો છો, કારણ કે દીકરી સમજે છે કે બાપને હું જેવી ભેટીશ ને એટલે ભાંગીને ભૂકો થઈ જશે. અદ્ભુત પ્રસંગ છે આ બાપ દીકરી વચ્ચે, એટલો બધો કરુણ પ્રસંગ છે. એટલે દીકરીના પગ નથી ઉપડતા અને બાપ ઉગમણે ઊભો ઊભો એટલો વિચાર કરે, અઢળક સંપત્તિ દીકરીને આપી છો. દીકરી ના પાડે કે મારી બેન માટે રાખો ને, તો કે ના બેટા તું લઈ જાય, કે હું ગામમાં ગમે એટલો કરજો કરી લઈશ, પણ મારી દીકરી દુઃખી ન થવી. આવી એક બાપ દીકરીની વેદના નાળિયેરના બટકામાં સમાયેલી છે. બાપ ઉભો ઉભો વિચાર કરે છે વિદાય વખતે કે આટલી સંપત્તિ આપી છે, છતાંય મારી દીકરી 17-18 વર્ષ આ ઘરમાં ઉછરીને મોટી થઈ, પાણી માગતી તો એને દૂધ દેતો, આજ પરાયા મલકમાં જાય છે, લાંબો પંથ છે, મારી દીકરી કોઈને ઓળખતી નથી. રસ્તામાં મારી ગભરું દીકરીને પાણીની તરસ લાગશે ને મારી દીકરી કોની મોથાજ કરશે. જાતા જાતાય મારી દીકરી કોઈની મોથાજ નોરી, અને ખોડામાંથી જો એક નાળિયેરનું બટકું ખાઈ લે ને તો મારી દીકરીની પાણીની તરસ છીપી જાય, એક બાપની વેદના બોલે. નાળિયેરના ભાંગીને ભૂકા નથી થતા, ઉગમણે ઉભેલા બાપના દિલના ભાંગીને ભૂકા થાય છે. એટલે તો દાદ સાહેબે લખ્યું છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો હે. પણ મારા વાઈફને તેવું કંઈ હતું નહીં, એ
એને તો વિદાય કીધું એટલે ભુર કરતી બે ગઈ મોટરમાં. મોટરમાં બે બાજુ હાથ રાખ્યા, અમુક વાત સમજાય તો મજા છો, હું તો આ બાજુના દરવાજે જાઉં તેની કોણી આવે, મોટરમાં આ બાજુના દરવાજેની કોણી આવે. અમારો તો ડ્રાઈવરે મરી ગયો એવો. મને કે વસંતભાઈ તમે વાહેન હોમાં તો આગળ આવતા રહેજો, લે હવે મારી વહુ છે ને હું આગળ આવતો રહું, અને તારા આગળ બે વાર ટૂંકોતી છપાવી છે. પછી મિત્રોએ દરવાજા ખોલાવ્યા કે આમનો બે હરખા બેવો, ધર્મથી રિઝર્વેશન વગર કોકને બસમાં ઘાલતા હોય ને એમ મને ઘાયલો, અને દરવાજા ટાઈટમ ટાઈટ બંધ કરી દીધા. ડ્રાઈવરને કડક સૂચના આપી કે રસ્તામાં ક્યાંય ખોલતા નહીં, નકર વસલો ઢોરાઈ જશે. હું બે ગયો પછી નિયમ મુજબ બ્રાહ્મણે મારા સસરાવાળાને કીધું કે નાળિયેર મૂકીએ છીએ ફાટી જાય એટલે કન્યાને ખોડામાં દેજો. મધુસૂદનભાઈ આવ્યા તમારા લગ્નમાં, એ કે તરબૂચ મૂકો. બ્રાહ્મણ કે આમાં શરીર મુજબ ના મૂકવાનું હોય, બધા એમાં નાળિયેર જ હોય, એમ તો શું નાનકડી બહુ હોય તો હોપારી મુકાય, બધા એમાં નાળિયેર જ હોય. તો નિયમ મુજબ બ્રાહ્મણે કીધું મારા સસરાવાળાને કે ટાયર નીચે નાળિયેર મૂકીએ છીએ ફાટી જાય એટલે કન્યાને ખોડામાં દેજો. નસીબ એવા નબળા, નાળિયેરને બદલે ટાયર ફાટી ગયું. ના અમારા સસરાવાળા હા અકલ મઠા એટલું જ સમજાતા, જે ફાટી જાય એ ખોરામાં દેવું. હજી મારા ઘરે ટ્યુબ ટાયર ટીંગાય છે. કે દિલ મિલે કિસી કો કિસી કો દિલદાર મિલે, દિલ મિલે કિસી કો કિસી કો દિલદાર મિલે, ફૂલ મિલે કિસી કો કિસી કો ફૂલો કા હાર મિલે, યારી મિલે કિસી કો કિસી કો યાર મિલે, મગર હમ સબ કલાકારો કો હર વક્ત આપ લોગો કા પ્યાર મિલે. આપ સૌ શાંતિ, આપનો આભાર, થેન્ક યુ. હા તમે જેમ કહો એમ, અમે તો મને તો રસ્તો જડે એમ નથી. અમે મારે અમે મધુસૂદનભાઈ કે જમવાનું બધું જોતું હોય તો થોડીક આઈટમ કરો, હજી દાંત જ કાઢતા હોય, ડાયના ગુજરી ગઈ તે દે દાંત કાઢતા. મેં કીધું કામ કે આપણે ક્યાં માગા આવવાના હતા. મજાના માણસ છે, મને હસે એ માણસ બહુ ગમ્યો. પણ તમારી ફરમાય, અમે તો બધું આ વાસ્તવિક કોકના ઘરે જઈને અહીંયાથી જ જોક્સ લેતા હોય. હમણાં હું એક બેનને ઘરે ગયો તો બેનનું નામ ચંપાબેન, મને કે આવવાના હોય ચા પીવા વસંતભાઈ, કે હું ગયો એટલે ચંપાબેન ચા બનાવવા ગયા ત્યાં અડી કાઢતી એક છોકરી આવી બહારથી, એટલે ચંપાબેન મને કે મારી દીકરી છે સૂરજમુખી, લે પોતે ચંપા ને આ સૂરજમુખી. હું થોડીક બેઠો તો કંઈક છાપું ને હું તો જોતો તો ત્યાં તો બીજી છોકરી આવી, મને કે મારી બીજી દીકરી ચંદ્રમુખી, હા લે લે ચંદ્રમુખી સૂર્યમુખી ને પોતે ચંપા. ત્યાં તો દખ્તર લઈને છોકરો અલગોટિયા ખાતો આવ્યો, ક્યાં આવ્યો મારો દીકરો ડોલર, આ હા મને આખો બગીચો ઘરમાં હેલવો લાગે. પછી મેરથી નો રહેવાનું એટલે મેં કીધું આ બગીચાનો માળી ક્યાં માળી, હાથમાં ઘાસલેટનું ડબલું લઈને આવ્યો, આ આવ્યા કે એના પપ્પા ગુલાબ, ક્યાં પહોંચો તમે, મજા છે ઓબ્ઝર્વેશનથી જોક્સ મળે. હમણાં એક વાલકેશ્વરમાં વ્રજલાલભાઈ છે, મારો કાર્યક્રમ અબજોની સંપત્તિ છે એમની પાસે મોટો બંગલો, મને કે 7 વાગે કાર્યક્રમ છે તો આવી જાજો. તો હું પહોંચ્યો તો બેલ વગાડી, એમ આ લોકો પૈસામાં તકલીફ ને તીનીમાંથી જુએ ખોલવા જેવું છે કે નહીં, ના તે ખોયલું તો કરવું. વ્રજલાલભાઈ નાવા ગયેલા, આમ કંઈક ડૂચો વરીને પડ્યું તો રૂ જેવું હતું, મને તો પહેલાં એમથી સોફો લાગે નાન નાન બેહવાના, ભાઈ પૈસાદાર માણા હોય કદાચ હોય, પણ બેહવા ગયો પણ બહુ નીચું લાગ્યું એટલે મેં કીધું આટલું બધું નીચો સોફો ન હોય, કંઈક ગોટો થાય છે. હું પછી સામે સોફા ઉપર બે ગયો, પછી વિચાર કર્યો, મેં કીધું કદાચ પગ લૂછણી હોય રૂ જેવું, ભાઈ મહેમાન આવે તો ભલે ગલગલિયા થાય પગમાં. પગ ત્યાં ઓચિંતાની મારી નજર પડી ગઈ તો ડાઇનિંગ ટેબલ ઉપર ડોગના બિસ્કીટ એમ લખ્યું, મેં કીધું લે આ તો કૂતરું લાગે છે. હવે મોટા મોટા રૂછડા, અમે તો કોઈ કાઠિયાવાડમાં હડેલિયા કૂતરા જોયા, આવો રૂછડાવાળો જોયું, આમ રૂના ઢગલાની જેમ પડ્યું હતું. તો મને બીક શું કરી ગઈ, મેં કીધું આ વજીઓ નાઈન નીકળે ત્યાં સુધીમાં ક્યાંક 5-10 બટકા મને ભરી લઈએ. તો ઓલા આપણા સૌરાષ્ટ્રના કૂતરાને ખબર છે, આના તો ઇન્જેક્શનની કોઈ જાણે ઘાંસલેટના પંપ જેવા કેવળ આવતા હશે, મરી રહી. એટલે મેં ઓમાંથી 2 બિસ્કીટ ઉપાડ્યા, મેં કીધું આ કૂતરાને ભાઈબંધ કરી લેવાય વજીઓ નાઈન આવે ત્યાં સુધીમાં. તો મેં વળી કૂતરાને તું 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 10 મિનિટ સુધી કર્યું, હું કૂતરું ખાઈ નહીં. ત્યાં વ્રજલાલભાઈ નીકળ્યા એટલે હું જરાક શરમાણો, કારણ કે આમાં ઘર કોકના, કૂતરા કોકના, બિસ્કીટ કોકના, ને આપણે વચમાં ચું 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 મીંજાતા. એટલે વ્રજલાલભાઈને મેં આમ શરમાતા શરમાતા કીધું, મેં કીધું હું ખાતું નથી. વ્રજલાલભાઈ મને કે મોઢું આ બાજુ છે. ધર્મથી હું ખાઈ ગયો બિસ્કીટ, જ્યાં સમજ ન પડે ત્યાં ઊંડું ન ઉતરવું. પણ
ઘણા કલાકારોને માણવાના છે. ફરીથી આપ સૌ શાંતિથી મને સાંભળો આપ સૌનું. હું તો તમારો ઋણી છું, આ ભાઈ મધુસૂદનભાઈનો ઋણી છું. મને સારા વર્ગની અંદર મૂક્યો અને બહુ તકલીફ વેઠીને આવ્યો છું જામનગરથી, કારણ કે એક એક ગામની અંદર 15-15, 20-20 ઇંચ વરસાદ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કચ્છ કાઠિયાવાડ બધી જગ્યાએ આપ સૌના આશીર્વાદથી પણ દાદાની ઈચ્છા હતી એટલે પહોંચી ગયો છું. ને તમે એવી ઓલી કરો કે પાછો પહોંચું. ફરીથી આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. શ્રી વસંત પરેશ. હું ક્યાં અહીંયા, હું અહીંયાથી જવાનો જ નથી. આમાં કલાકારો કોઈ મહાન નથી, કલાકારને મહાન બનાવે છે એનો ઓડિયન્સ, એનો ચાહવાવાળો મર્ગ કલાકારને બહુ મહાન બનાવતો હોય છે મિત્રો. અને ત્યારે જ તો આ ગણપતિ ગજાનંદની સામે બેઠા છીએ. અને મારે તમને એટલી વાત ચેલેન્જથી કહેવી પડશે કે અગર અપના ભલા ચાહતા હૈ તો જા તુરબત પીરો કી, કથા કો રોક દેતી હૈ દુઆ રોશન જમીરો કી, નિગાહે વલિયો મેં વો તાશીર દેખી હૈ હમને, ઔર લાખો કી કિસ્મત યહાં બદલ કે દેખી હૈ હમને, વો દેખને વાલે હમકો નીચી નજર સે મત દેખ. હે, એવી સુંદર મજાની હાસ્યની વાતો વસંતભાઈએ આપણને કરી. અને હવે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં ડાયરામાં હવે પછી આપની સમક્ષ એક આપની જાણ ખાતર શ્રી વસંત પરેશની હાસ્ય કેસેટો અહીંયા ઉપલબ્ધ છે. કાર્યક્રમ પછી જે પણ ભાઈ બહેનોએ આ કેસેટ્સનો લાભ લેવો હોય તેઓ શ્રી લાભ લઈ શકે છે. બજારમાં જે કિંમતે ઉપલબ્ધ છે એના કરતાં રિઝનેબલ રેટે અહીં આપ આ કેસેટ ઉપલબ્ધ છે, આપ એનો લાભ લઈ શકો છો, લાભ લઈ શકો છો. ધન્યવાદ. અને હવે ફરી આપની સમક્ષ આવે છે દક્ષાબેન અને ચેતનભાઈ ગઢવી. ખાસ એમનું કહેવું છે કે કેસેટ 12-30 રૂપિયા ભાવ છે, પણ અહીં સંસ્થાના ઉપક્રમે એને 25 રૂપિયાનો ભાવ રાખવામાં આવેલો છે. જે પણ ભાઈ બહેનોનો લાભ લેવો હોય તેઓ લઈ શકે છે. ધન્યવાદ. વસંતભાઈને સાંભળ્યા પછી હવે મને શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે, અને જોકે હવે કાર્યક્રમોમાં અમે જ પહેલાં કહી દઈએ છીએ કે બહુ ફરમાઈશની ચિઠ્ઠી એટલા માટે ન મોકલાય કે અમને ખબર છે તમારે શું સાંભળવું છે. એટલે જે મુખ્ય મુખ્ય જે ફરમાઈશ છે અમને ખબર છે એ બધી હું તમે સાંભળાવી દઈએ. હા, ઘણીવાર એવું થાય કે ક્યારેક આઈટમ રિપીટ થતી એવું તમને લાગે. એમાંય અત્યારે જે થોડા મિત્રો અહીંયા છે તો ગઈકાલે હતા, પણ ગઈકાલનો માહોલ અલગ હતો, આજનો માહોલ અલગ છે. કાલે ઓડિટોરિયમમાં શો કરતા હતા, આજે ગણપતિ બાપાની સામે કરીએ છીએ. પણ મેં કાલે કીધું હતું કે લગભગ લોહાણા સમાજ હોય એટલે મને હોમ પીચનો અનુભવ થાય, તો આજે એક સુંદર આપના મનમાં છે એવી એક કૃતિ અમે સંભળાવીએ, એની સાથે સાથે એક બે એડિશનલ વસ્તુ અમે જોઈન્ટ કરી દઈશું. એ તું જ્યાં જાગે ત્યાં રામ જપ રામ,
તું જ્યાં જાગે ત્યાં રામ જપ રામ સૂતા પણ રામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા રામ ને ભજી લે ને પ્રાણિયા એ તું રામ ને ભજી લે પ્રાણિયા તારાથી પછી ભજાશે નહીં આ કાયા થશે સૌ જર્જરી પછી બેઠું થવાશે નહીં શું કામ ઘડી પલકી ખબર નહીં જીવ કરે કાલની વા એ તારા જીવ ઉપર તો જમણા ફિરે કે જેમ તે તરો ઉપર બાજી એક સુંદર વાત છે આપણે એમ કહીએ છીએ કે જે કપડાં ધોવે એને ધોબી કહેવાય સંતો કહે છે ના બહુ સુંદર વાત છે સાંભળજો કેટલી પ્રકારના ધોબી છે તીન ધોબી ઇસ જગત મે તુમ તીનો સે મિલ કે બો કોણ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હે તો પાપ કો ધોવે કોણ ત્રણેની ઓળખાણ ઉત્તમ ધોબી સદગુરુ મધ્યમ ધોબી દાસ કનિષ્ઠ ધોબી નીંદ કાવો તો પાપ કો ધોવે ખા માટે પ્રેમથી ભજન કરી લેવાની જરૂર છે સુંદર સુંદર વાતો સંતોએ આપણને કીધી છે હંમેશા હું કહું છું કે એક ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સત્સંગ કી તો કટે કોટી અપરાધ પછી તમે તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એને માનતા હો પણ એનું એક લગ્ની લાગી જવી જોઈએ તાર લાગી જવો જોઈએ કેવો તાર લાગે લાલી મેરે લાલ કી મેં જીત દેખું તિતલા અબ તો લાલી દેખન મેં ગઈ તો મેં ખુદ ભી હો ગઈ લાલ ચલો સખી વહાં જાઈએ કે જહાં મિલે બ્રજરાજ મહી વેચન તારી મલે તો એક પંથ દો કાજ આવું વાતાવરણ કેવું એ સીતારામ તણા સત્સંગમાં એ રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એ સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં એ તું રંગાઈ જાને શ્વાસ ખૂટશે
શ્વાસ ઘૂંટશે, નાળી તૂટશે, પ્રાણી નહીં રે તારા અંગ. Yeah.